આગળના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ગઈકાલે 11 કલાકે સીઆઈએસએફના એક ઈમેઇલ આઈડી પર ધમકી ભર્યો મેઇલ કરવામાં આવ્યો, જેથી સીઆઈએસએફના અધિકારીએ હરણી પોલીસ મથકે અંગે ફરિયાદ નોંધાવી. જોકે તપાસ કરતા કંઈ વાંધાજનક નથી મળી આવ્યું. તો સીઆઈએસએફના ઈમેઇલ આઈડી પર ધમકી ભર્યો મેઇલ મળ્યો હતો, અને જે બાદ શુક્રવાર સવારે 11 વાગ્યે આ ધમકી ભર્યો મેઇલ મળવાની સાથે જ સમગ્ર એરપોર્ટ પરિસરમાં તપાસ કરવામાં આવી હતી. અને તપાસ કરતા હાલ તો કોઈ પણ વાંધાજનક વસ્તુ નથી મળી આવી. ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડની પણ અહીં મદદ લેવામાં આવી હતી, અને તેના થકી આ તમામ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ગઈકાલે 11 કલાકે સીઆઈએસએફના એક ઈમેઇલ આઈડી પર ધમકી ભર્યો મેઇલ કરવામાં આવ્યો, જેથી સીઆઈએસએફના અધિકારીએ હરણી પોલીસ મથકે અંગે ફરિયાદ નોંધાવી. જોકે તપાસ કરતા કંઈ વાંધાજનક નથી મળી આવ્યું.